गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वामी विवेकानंद विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 6 मां पांचमो पाठ मेहनतनी मौसमनो असाइनमेंटनो सॉल्यूशन करीशुं। एमां बीजो वीडियो नो छे प्रश्न एक अ, नीचेना प्रश्नोना जवाब आपो। एमां पहेलो प्रश्न छे खेतीनुं महत्व विशे 5-6 वाक्य लखो। एनो जवाब छे आपणो देश खेती प्रधान छे, मोटा भागना लोको खेती करे छे, खेतीने कारणे पशुपालन पण सारी रीते थई शके छे, खेतीने कारणे ज उद्योगो माटे કાચો માલ મળે છે, ઉદ્યોગની પાયાની જરૂરિયાત ખેતી છે, વળી મોટા ભાગની જીવન સૃષ્ટિ ખેતી પર નભે છે। આપણે પણ ખેતી કરે છે બધા ખેડૂત, એટલે જ આપણે ખાવાનું મળે છે ને। બીજો પ્રશ્ન છે મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? તેનો જવાબ છે મલકને આબાદ કરવા કવિ સૌની સાથે હળીમળીને મહેનત કરવાનું કહે છે, આપણા દેશને પ્રગતિના પંથે લઈ જવા આળસ ખંખેરીને કામે લાગી જવાનું કહે છે, માનવી મહેનત કરે તો ઈશ્વર તેનું ફળ જરૂર આપે જ છે, તેથી ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવાનું કહ્યું છે। શું કહ્યું છે? ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવાનું કહ્યું છે, એટલે આપણે મહેનત કરીએ ને તો આપણને ફળ ઈશ્વર જરૂર આપે છે। લિપિ ગુપીને ખળા શા માટે કરવા પડે છે? તેનો જવાબ છે લિપિ ગુપીને ખળા થયા હોય તો દાણામાં વધુ માટી ને કાકરા ન ભળે ને સારી રીતે અનાજ સાફ કરી શકાય, તેથી લણણી થઈ ગયા પછી પાકને ખળામાં લાવવામાં આવે છે। પછી પ્રશ્ન 2, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। કઈ કાવ્ય પંક્તિ છે? લીલો કંચન બાજરોથી કુંજળિયુંના કિલ્લો રે ભાઈ મોસમ। તો તમે આ કાવ્ય ભણેલા છો ને, તો શું છે? લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ, જુવાર લોથે લુમે ઝુમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ મોસમ, ઉપર ઉજળા આભમાં કુંજળિયુંના કિલ્લો રે ભાઈ મોસમ। શું કહ્યું? કુંજળિયુંના કિલ્લો રે ભાઈ મોસમ। પછી પ્રશ્ન 3, કાવ્ય પંક્તિઓના ભાવાર્થ લખો। કઈ કાવ્ય પંક્તિ છે? રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, એનો આપણે ભાવાર્થ એટલે એનો અર્થ લખવાનો છે। તો શું એનો થાય? કવિ આ પંક્તિઓ દ્વારા સમૂહ ભાવનાનું મહત્ત્વ સમજાવે છે, કોઈપણ જાતની આળસ વિના હળીમળીને સાથે કામ કરવાથી આપણો દેશ આપણો પ્રદેશ પણ સમૃદ્ધ બની જાય છે, તેથી કવિ કહે છે ભાઈ મોસમ મહેનતની આવી છે। પછી છે પ્રશ્ન 4, અ, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। એમાં પહેલું છે મહેનતની મોસમ કાવ્યના આધારે મેહુલાની મહેર પછી સીમનું વર્ણન કરો, તેનો જવાબ છે શું કહ્યું છે? મેહુલાની મહેર પછી વરસાદ પછીનું જે ખેતરનું વર્ણન કરવાનું છે, તો છે વરસાદ વરસી ગયો છે, ખેતરના પાક ઝૂલી રહ્યા છે, આ જોઈ આભમાં કુંજળિયું આનંદ કરે છે, ઠંડા વાયરાને કારણે મોલ પણ આનંદથી ઝૂમી રહ્યો છે, સીમમાં ઉગેલા પાકથી સીમ સોનાવરણી બની જાણે કે ઈશ્વર માનવી પર આશીર્વાદ વરસાવ્યા હોય તેવી સીમ જણાય છે। પ્રશ્ન 5, અ, માગ્યા પ્રમાણે કરો, તેમાં શું છે? સફેદ તો કોના જેવું? સફેદ દૂધ જેવું, પછી કાળું મેષ જેવું, રાતું ચણોઠી જેવું, મીઠું મધ જેવું, કડવું ઝેર જેવું, અને છઠ્ઠું છે કૂણું માખણ જેવું। આમાં શું પૂછેલું છે? શબ્દ પ્રયોજન કરવાના છે, સફેદ દૂધ જેવું, કાળું મેષ જેવું, રાતું ચણોઠી જેવું, મીઠું મધ જેવું, કડવું ઝેર જેવું ને કૂણું માખણ જેવું। આપણે પણ આવા આપણા જીવનમાં કરીએ છીએ ને આવા શબ્દો પ્રયોગ। પછી છે પ્રશ્ન 6, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો પહેલું છે વરસાદ પછી કુદરત 16 કલાએ ખીલે છે, ખરું કે ખોટું? તો આવે ખરું। બીજો પ્રશ્ન છે કપાસ રાતો ઉગ્યો છે, તો આવશે ખોટું। પછી ત્રીજો છે પાક સુકાઈને સળગી ઉઠ્યો છે, તો આ પણ
खोटू। अने चौथू छे मेहनतनी मौसमना समये लोकोमां लीला लहेर छे, तो आमां आवशे खरू। प्रश्न सात, नीचेना शब्दनो उपयोग करी वाक्य लखो। तेमां पहेलो शब्द कयो छे आभ, तो कोई पण एवुं वाक्य बनावानुं जेमां आभ आवे। तो आपणे बनावीए वाक्य तो शुं छे, स्वच्छ आभमां कुंजड़ियुं आनंद करी रही छे। पछी बीजुं छे रड़नारो, એ રડનારો શબ્દ આવો જોઈએ વાક્યમાં, તો શું છે, માનવી રડનારો છે, ભગવાન દેનારો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ને સોલ્યુશન, હવે આપણે આવતા પીરિયડમાં મળીશું।